તમે બધા મજામાં જ હશો. મિત્રો, આજનો આપણો ટોપિક છે ફાઇન્ડ ડિસ્ટન્સ. ફાઇન્ડ ડિસ્ટન્સ મીન્સ અંતર શોધો. જુઓ, બોર્ડ ઉપર એક સરસ મજાનું ફિગર એટલે કે આકૃતિ ડ્રો કરેલી છે. જુઓ, અહીંયા શું છે? હાઉસ, બરાબર છે. ત્યારબાદ ટેમ્પલ, પછી માર્કેટ, બસ સ્ટેશન એન્ડ લાસ્ટ સ્કૂલ. હવે જુઓ, ત્યાં બધાના ડિસ્ટન્સ લખેલા છે, એટલે કે હાઉસ ટુ સ્કૂલ. હાઉસ એટલે કે ઘર અને ટેમ્પલ એટલે કે મંદિર. હાઉસ ટુ ટેમ્પલ, સોરી, હાઉસ ટુ ટેમ્પલ એટલે હાઉસ એટલે ઘર અને ટેમ્પલ એટલે મંદિર. તો કે હાઉસ ટુ ટેમ્પલ નો ડિસ્ટન્સ કેટલો છે બે વચ્ચેનું? 5 કિલોમીટર. હવે જુઓ, ટેમ્પલ ટુ માર્કેટ એટલે મંદિર થી શાક માર્કેટ, માર્કેટ બરાબર બજાર, માર્કેટ એટલે કે બજાર. તો મંદિર થી બજાર સુધીનું ડિસ્ટન્સ છે 3 કિલોમીટર. નેક્સ્ટ, માર્કેટ ટુ બસ સ્ટેશન, બરાબર છે. બજાર થી બસ સ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ છે 1 કિલોમીટર. એન્ડ બસ સ્ટેશન ટુ સ્કૂલ, બસ સ્ટેશન થી શાળા નિશાળ સુધીનું ડિસ્ટન્સ છે 6 કિલોમીટર, બરાબર છે. તો અહીંયા આપણને ફિગરની અંદર દરેક અલગ અલગ પ્લેસ એટલે કે સ્થળ આપેલા છે અને એ બધા વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે. ચલો જુઓ, તો એની નીચે આપણે થોડા ક્વેશ્ચન પૂછેલા છે. તો એક ફિગર પરથી આપણે કે એક ક્વેશ્ચનના આન્સર આપવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન, સો જે હાઉસ થી સ્કૂલ સુધીનું ડિસ્ટન્સ કેટલું? ફ્રેન્ડ્સ, શું પૂછ્યું છે? હાઉસ થી સ્કૂલ એટલે હાઉસ ક્યાં છે? અહીંયા. અને સેકન્ડ પ્લેસ સ્કૂલ, તો હાઉસ થી સ્કૂલ સુધીનો આપણે ડિસ્ટન્સ શોધવાનું છે. તો જુઓ, હાઉસ થી સ્કૂલની વચ્ચે શું શું આવે છે તે આપણે જોઈ લઈએ અને એ બધા વચ્ચેનું ડિસ્ટન્સ જે હશે તેને આપણે એડિશન કરશું, બરાબર, અંદર ઉમેરશું, તો જ આપણને હાઉસ થી સ્કૂલ વચ્ચેનું ડિસ્ટન્સ મળશે. ચલો જુઓ, હાઉસ થી ટેમ્પલ જશું, ટેમ્પલ થી માર્કેટ, માર્કેટ થી બસ સ્ટેશન એન્ડ લાસ્ટ સ્કૂલ. તો આ બધા આપણે શું કરશું? એડિશન કરશું. તો જુઓ, 5 કિલોમીટર, હાઉસ ટુ ટેમ્પલ 5 કિલોમીટર છે ને, તો 5 કિલોમીટર, 3 કિલોમીટર, 8 કિલોમીટર એન્ડ 6 કિલોમીટર આ બધાનો આપણે એડ કરીશું. તો અહીંયાથી આટલું અંતર કાપશું, આટલું ડિસ્ટન્સ કાપશું, તો હાઉસ થી સ્કૂલ સુધીનું ડિસ્ટન્સ મળશે. એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું આપણને ડિસ્ટન્સ મળશે. ચલો જો, એડ કરો, 5 ની અંદર 3 એડ કરો, કેટલા થશે? 8 ની અંદર 8 એડ કરો, કેટલા થશે? 16 ની અંદર 6 એડ કરો, તો ટોટલ થશે 22 કિલોમીટર. તો જુઓ, પહેલાં તો કેટલા છે? 5 કિલોમીટર પ્લસ 3 કિલોમીટર પ્લસ 8 કિલોમીટર પ્લસ 6 કિલોમીટર, ટોટલ કેટલા થશે? તો 5 ની અંદર 3 એડ કરતા 8 ની અંદર 8 એડ કરો 16, એન્ડ 16 ની અંદર 6 એડ કરો તો કેટલા થાય મિત્રો? રાઈટ, 22 કિલોમીટર, બરાબર. ચલો જુઓ, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? માર્કેટ થી સ્કૂલ સુધીનું ડિસ્ટન્સ કેટલું? સહી વાત કરી છે, માર્કેટ. તો માર્કેટ ક્યાં છે? આવ્યું. માર્કેટથી ક્યાં સુધીનું છે? સ્કૂલ સુધી. તો માર્કેટ અહીંયા એન્ડ સ્કૂલ અહીંયા. તો જુઓ, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું. માર્કેટથી સ્કૂલ તો કેટલા થશે? પહેલાં તો 8 કિલોમીટર એન્ડ 6 કિલોમીટર. તો 8 + 6, બરાબર ને? તો 8 ની અંદર 6 એડ કરો, 8 + 6 કેટલા થશે? હા, 14. તો અહીંયા આવશે 14 કિલોમીટર. હવે જુઓ, થર્ડ ક્વેશ્ચન, ટેમ્પલ થી બસ સ્ટેશન સુધીનો ડિસ્ટન્સ કેટલું? સહી વાત કરી છે, ટેમ્પલ. તો પહેલા તો આપણે જોઈએ ટેમ્પલ ક્યાં છે. આ ટેમ્પલ થી બસ સ્ટેશન, આ ટેમ્પલ એન્ડ આ બસ સ્ટેશન. તો ટેમ્પલ થી બસ સ્ટેશન સુધીનો ડિસ્ટન્સ શોધવાનો છે. તો જુઓ, પહેલા કેટલા છે અહીંયા? 3 કિલોમીટર એન્ડ 8 કિલોમીટર. તો 3 + 8 કિલોમીટર તો કેટલા થાય? 3 ની અંદર 8 એડ કરો, રાઈટ, 11 કિલોમીટર, બરાબર. હવે જો, લાસ્ટ ક્વેશ્ચન શું છે? ટેમ્પલ થી સ્કૂલ સુધીનો ડિસ્ટન્સ, ટેમ્પલ થી સ્કૂલ સુધીનો એટલે કે આ રહ્યું ટેમ્પલ એન્ડ આ રહ્યું સ્કૂલ. ટેમ્પલ થી સ્કૂલ સુધીનો ડિસ્ટન્સ એન્ડ એટલે કે અને બસ સ્ટેશન થી સ્કૂલ સુધીનો
છે તફાવત શોધવાનો છે તો પહેલા તો આપણે જોઈએ કે ટેમ્પલ થી સ્કૂલ સુધીનું ડિસ્ટન્સ કેટલું થશે સો ટેમ્પલ થી સ્કૂલ સુધી અહીંયા લખીએ ટેમ્પલ થી સ્કૂલ તો 3 + 8 + 6 કેટલા થાય 3 કિલોમીટર + 8 કિલોમીટર + 6 કિલોમીટર 3 ની અંદર 8 એડ કરો કેટલા થશે 11 11 ની અંદર 6 એડ કરો ટોટલ કેટલા થાય 17 કિલો મીટર બરાબર હવે જો શું પૂછ્યું છે નેક્સ્ટ બસ સ્ટેશન થી સ્કૂલ સુધી ડિસ્ટન્સ બસ સ્ટેશન સદો ક્યાં છે વેરી ગુડ આ રહ્યું બસ સ્ટેશન એન્ડ આ સ્કૂલ તો બસ સ્ટેશન થી સ્કૂલ સુધીનો ડિસ્ટન્સ કેટલા આવ્યા 6 કિલોમીટર ઓકે તો 6 કિલો મીટર જો હવે જ્યારે આપણે ડિફરન્સ ની વાત કરે ઓકે એટલે શું કરવાનો તફાવત તફાવત ની વાત કરે ત્યારે શું કરશું આપણે એડિશન કે સબટ્રેક્શન હા શું સબટ્રેક્શન તો 17 માઈનસ 6 કરો કેટલો આન્સર આવે વેરી ગુડ 11 કિલો મીટર તો એ બે વચ્ચેનો ડિફરન્સ આવશે 11 કિલો મીટર તો ફ્રેન્ડ્સ આ રીતે તમને ફિગર ડ્રો કરેલી હોય એના ઉપરથી જો ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમને એનો આન્સર આવડી જાય ને છે ને ઈઝી ઓકે વેરી ગુડ તો બધાને સમજ પડી જ ગઈ છે સારું તો હવે આપણે પાછા મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો બાય બાય